દેશમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા ફેલાવવા તથા અકસ્માતમાં ઘટાડો કરવા રાષ્ટ્રીય માર્ગ સલામતીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે જેમાં પોલીસ ટ્રાફિકના નિયમોનું તેમજ અકસ્માત કેવી રીતે અટકાવવા અંગેની જાણકારી આપવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બત્રીસમા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બત્રીસમા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે સંસદ સભ્ય શારદાબેન પટેલ ઉજવણી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મહેસાણા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહેસાણા દુધસાગર ડેરી સામે કાર્યક્રમ યોજાયો હતો સંસદ સભ્ય શારદાબેન પટેલે જણાવ્યું હતું કે વાહન સલામતી જરૂરી છે જેમાં ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરો ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળો વધુ પડતા આત્મવિશ્વાસથી વાહન ન ચલાવો જેવા અનેક નિયમોને યાદ કરાવ્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજ રાજસિંહે જણાવ્યું હતું કે દરેક નાગરિકો નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે જરૂરી છે નાગરિકોની સલામતી માટે પોલીસ તંત્ર હંમેશા કટિબદ્ધ છે કાર્યક્રમમાં સડક સુરક્ષા જીવન સુરક્ષાના ધ્યેય સાથે સાયકલ રેલી અને મોટર રેલીનું પ્રસ્થાન સંસદ સભ્ય તેમજ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ વાય દક્ષિણી ધારાસભ્ય કરસનભાઈ સોલંકી ડોક્ટર આશાબેન પટેલ રમણભાઈ પટેલ સહિત જિલ્લા પોલીસના અધિકારીઓ મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા માર્ગ સલામતી માસની ઉજવણી મહેસાણા જિલ્લા પોલીસ અને આરટીઓ સાથે સંકલનમાં રહીને કરવામાં આવનાર છે જેમાં આગામી માસ દરમિયાન બંને વિભાગ સાથે મળીને અલગ અલગ જગ્યાએ લોકોમાં જનજાગૃતિ માટે થઈને લોકો હેલ્મેટ પહેરે સીટ બેલ્ટ નો વપરાશ કરે તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેના માટે થઈને ગુલાબના ફૂલ આપવા પોસ્ટર્સ લગાવવા માટે લગાવવા અલગ અલગ ગામોમાં જઈને લોકોને જાગૃત કરવા લાઉડ સ્પીકર્સની સાથે રિક્ષા અને ગાડીઓ ફેરવવી કે જેથી કરીને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન થાય સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ લોકો સુધી ટ્રાફિક અવેરનેસ ફેલાવી તથા પત્રિકાઓ છપાવડાવી લોકો સુધી ટ્રાફિકના નિયમો પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવનાર છે અતુલ પટેલ લાઈવ ગુજરાત ન્યૂઝ મહેસાણા